હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે નવસારીની અંદર 5 વોટ્સએપ ગ્રુપના એડમિન સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જી હા, આ વોટ્સએપ ગ્રુપના એડમિન સામે પોલીસની કાર્યવાહીને લઈને જાણકારી મળી રહી છે. જેમાં જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ભૂસ્તર વિભાગની કચેરીની બહાર બેસી સરકારી ઓફિસરની માહિતી પહોંચાડતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી ભૂસ્તર વિભાગના માઇનિંગ ઓફિસર કમલેશ આલે ફરિયાદ નોંધાવી કે ભૂસ્તર વિભાગ કચેરીની બહાર સાંજે 3 યુવાન માહિતી લેવા આવ્યા હતા. શકદાર 3 યુવાનોએ નવસારી ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીઓ ઉપર વોચ રાખવા મોબાઈલ ફોનમાં વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં સરકારી કર્મચારીઓ ક્યાં જાય છે, શું કાર્યવાહી કરે છે તેની માહિતી તેઓ આગળ આપતા હતા. ગ્રુપમાં દક્ષિણ ગુજરાતના રેતી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોવાની આશંકા છે. નવસારી ગ્રામ્ય પોલીસે ગ્રુપ એડમિનના નંબરો લઈ તપાસ શરૂ કરી છે. બીજા બે માણસો આવેલા હતા, બહાર બેઠા હતા લોબીમાં, તો મેં એમને પૂછપરછ કરી મોબાઈલ લીધા કે આ લોકો, અમને ડાઉટ તો કે લોકો ગ્રુપ ચલાવે છે, આ રીતના વોટ્સએપ ગ્રુપ પળેપળની માહિતી મોકલે છે, જે અલગ અલગ જિલ્લાઓ સાથે સંકળાયેલા છે. બીજા જિલ્લામાંથી કોઈ આવતી હોય ગાડી તો એ લોકો આ લોકો એ રીતે માહિતી પહોંચાડી દે કે એ લોકો રોકાઈ જાય કે આ સમય દરમિયાન ચેકિંગ છે. આ તરફ પોરબંદરથી એક અન્ય મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ફાટકનું સેન્સર બગડી જતા ફાટક બંધ તો થયું પરંતુ ખુલ્યું નહીં. વાહન ચાલકો અને રેલવે કર્મચારી ધંધે લાગી ગયા. શહેરના કડિયા પ્લોટ નજીક જ્યારે ટ્રેન આવી ત્યારે રેલવે ફાટક બંધ તો થઈ ગયું પરંતુ ટ્રેન નીકળી ગયા બાદ પણ ફાટક ન ખુલતા ટ્રાફિક જામ સર્જાયો. ફાટક ન ખુલતા વાહનનો ખડકલો થઈ ગયો. નવા સેન્સર ફિટ કર્યા બાદ ફાટકમાં અવારનવાર આવી ખામી સર્જાતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વખતે તો સારું થયું કે ફાટક ખામીના કારણે ખુલવામાં સમસ્યા થઈ. માની લો કે ક્યારેય ખામીના કારણે ફાટક બંધ ન થાય તો કેટલી મોટી દુર્ઘટના થઈ શકે છે. આ તરફ ગીર સોમનાથથી અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ બાળકના મૃત્યુને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગીર સોમનાથથી આ મહત્વના સમાચાર કે જ્યાં આગળ ગઢડાના રૂપેણ નદીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. ચાલુ સ્કૂલે લઘુ શંકા કરવાનું કહી બહાર નીકળ્યા હતા અને થોડા સમય બાદ શોધખોળ હાથ ધરતા બંનેના મૃતદેહ મળ્યા હતા. ગામમાં બંને બાળકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળી. ગામના લોકોમાં શાળાના શિક્ષકો સામે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ગેરજવાબદારીના કારણે આ ઘટના ઘટી છે. કોને બધાને ખબર છે, સવારની લાઇટ નથી એટલે પાણી ન હતું એટલે બેન પાસે રજા લીધી કે અમે અમારા કાકા દાદાને ઘરે જઈ અને ત્યાં જઈ આવીએ ટોયલેટ બાથરૂમ. હું કારણ કે પેસેન્ટરે અમારા ઇન્કમટેક્સના ફોર્મ દેવા ગયો તો મને 4:45 ફોન આવ્યો બેનનો કે આ છોકરાઓ અહીંથી 4:45 થઈ છે, નીકળી ગયા પાછી આવ્યા નથી. એટલે અમે સીધો હું જૂના સંકુલે જઈ અને મેં તપાસ ચાલુ કરી. એટલે અમે પછી નદી કિનારે બધામાં તપાસ કરતા એક જગ્યાએ ચપ્પલ મળી આવે એટલે ગામના બે તરવૈયા હતા એણે કીધું કે તો અમે ચેક કરીએ. તપાસ કરતાં એક બાળક મળ્યું, પછી નો બીજું એક ન મળ્યું એટલે એને કંઈક મીંદડી નાખી ને એમાં બીજું બાળક પણ મળી આવ્યું. આ બંને બાળકોને ન્યાય મળી રહે એવી અમારી ગામ લોકોની માંગણી. કઈ રીતે ન્યાય શું કરવું જોઈએ હવે આની પાછળ તપાસ થવી જોઈએ.